કેમ છો બધા? તમે તમારું હોમવર્ક પૂરું કરો છો ને? હા, મને લાગે છે તમે હોમવર્ક કરતા જશો. હવે આજે આપણે બીજું શીખવાના છે. જો આપણે ચોપડીમાં એ લખ્યો, બી લખ્યો, સી પણ લખાઈ ગયો અને ડી પણ લખાઈ ગયો અને ઈ પણ લખાઈ ગયો. હવે ઈ પછી શું આવશે એ આપણે આજે શીખીશું. તો જો આ ફોર લાઈન છે ને, એમાં ટીચર તમને લખીને બતાવશે. હવે તો તમને ફોર લાઈનમાં લખતા આવડી ગયું હશે. તો ટીચર ઈ પછી શું આવે એ અહીંયા લખશે. જો પહેલા સીધી લીટી, પછી આડી લીટી અને પછી ફરી આડી લીટી. આ શું થઈ ગયું? એફ ફોર ફિશ. એટલે ઈ પછી શું આવશે એ ટીચર અહીંયા લખશે. એફ ફોર ફિશ. આ શું છે? એફ ફોર ફિશ. એટલે તમારે ફોર લાઈનમાં લખવાનું છે. તો ટીચરે બોર્ડ પર લખીને બતાવ્યું ને, હવે આપણે ચોપડીમાં લખીશું. બાળકો, હવે આપણે ચોપડીમાં લખીશું. આ મોટો એફ છે ને, એમાં ટપકા પર લખીશું. જો સરસ રીતે લખવાનું. હવે આ ઉપરની લાઈન લખીશું. ટપકા પર ધીરે ધીરે લખવાનું, નહીં તો ટપકાની બહાર ચાલ્યું જાય. ચાલો હવે આ નીચેની લીટી લખીશું. તમારે બોલી બોલીને લખવાનું. એફ ફોર ફિશ, એફ ફોર ફિશ, એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. જોયું બાળકો, લખાઈ ગયું ને? હવે આ સામેનું પેજ પણ તમારે આ રીતે જ લખવાનું. ટીચર ફોર લાઈનમાં લખીને બતાવશે. પહેલાં સીધી લીટી, પછી આડી લીટી, પછી આડી લીટી. આ શું થઈ ગયું? એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. આ લીટીને અડવું જોઈએ નહીં. હવે આપણે બીજી ચોપડીમાં લખીશું. જો બીજી ચોપડીમાં પણ આ રીતે મોટા એફમાં પહેલા લખવાનું. હવે આ પેજ, આ પેજમાં પણ તમારે પહેલાં ટપકા પર લખવાનું, પછી નીચે લખવાનું. ચાલો હવે અહીંયા શું લખ્યું છે? અક્ષર એફને ફાયર એટલે આગ સાથે જોડો. અહીંયા આગનું ચિત્ર આવ્યું છે ને, એટલે આપણે એફને આગ સાથે જોડીશું. આમાં તમને એફ દેખાય છે ક્યાંય? ક્યાં છે બોલો તો? આ રહ્યું એફ ફોર ફિશ અને એફ ફોર ફાયર એટલે આગ પણ થાય. તો આપણે એને જોડીશું. બીજો એફ ક્યાં છે? આ રહ્યો એટલે એને જોડીશું. જોડાઈ ગયું. ચાલો હવે આપણે એફ પરથી શરૂ થતા નામ બોલીશું. એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. એફ ફોર ફ્લેગ. ફ્લેગ એટલે ધ્વજ. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. એફ ફોર ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો. એફ ફોર ફ્લાવર. ફ્લાવર એટલે ફૂલ. એફ ફોર ફાયર. ફાયર એટલે આગ. જોયું બાળ મિત્રો, શીખી ગયા ને તમે? હવે આપણે બીજું કંઈ કરીએ. જો આ શું છે? માછલી. એફ ફોર ફિશ એટલે માછલી. તો એમાં આપણે રંગ પૂરીશું. આ તો ખાલી ટીચર એમ જ પ્રવૃત્તિ કરાવે છે. તમને રંગ પૂરતા આવડી જાય ને, એટલે તમ ટીચર કરાવે છે. ચાલો હવે આપણે છે ને આપણા, જો લાલ રંગ પૂર્યો ને, હવે આમાં જાંબલી રંગ પૂરીએ એટલે પર્પલ.
પેલા બોર્ડર કરવાની, પછી વચ્ચે રંગ પૂરવાનો એટલે આપણો રંગ બારે ન જાય, પછી વચ્ચે સરસ રીતે રંગ પૂરવાનો. જોયું પૂરાઈ ગયો ને? હવે કયો રંગ લે ટીચર? ચલો ગ્રીન કલર પૂરીશું. તમને આવડે છે ને રંગ પૂરતા? ટીચરે પહેલા પણ તમને શીખવાડેલું ને, તો તમારે રંગ પૂરવાનું. જોયું બાળમિત્રો, માછલીમાં રંગ પૂરાઈ ગયો ને? એવી રીતે તમે ફ્લાવર કે કંઈ પણ દોરીને રંગ પૂરી શકો છો. પણ આજે આપણે એફ શીખ્યા ને, એટલે એફ ફોર ફિશ આવે એટલે માછલી, એટલે આપણે માછલીમાં રંગ પૂર્યો. ચાલો ફ્રેન્ડ્સ, બાય બાય. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.